નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય હિંદ. ગુરુકૃપા ક્લાસમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણો ટોપિક જે છે એ છે ચિત્રકળા, જે ભારતની એક આગવી ઓળખ છે. તો મિત્રો, શરૂ કરીએ ચિત્રકળા. જે ચિત્રકળા છે એ ભારત જે ભૂમિ છે એ ભારત ભૂમિમાંથી જેટલી 64 કળાઓ જે જોવા મળે છે એમાં જે સૌથી અગ્રીમ જે સ્થાન ધરાવે છે ને એ ચિત્રકળા છે. કળાઓમાં કળા જે અમુક વ્યક્તિનો આખો સમૂહ હોય છે, એમાંથી એક વ્યક્તિ તો એવો હોય જ કે જે ઉપર ઉઠી આવતો હોય. એમાં પણ આ જ રીતે છે કે જેટલી બધી કળાઓ ભેગી કરીએ છીએ એમાં જે ઉત્તમ કળા તરીકે જેને ઓળખવામાં આવે એ છે ચિત્રકળા છે. એટલે જ કળાઓમાં અગ્રીમ સ્થાન કોણ ધરાવે છે? તો કે ચિત્રકળા ધરાવે છે. ચિત્રકળા છે એ ભારતની પ્રાચીન કળા છે, સૌથી પ્રાચીન કળા તરીકે એને ઓળખવામાં આવે છે. તો ચિત્રકળાની પહેલા વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી લઈએ. રંગ રેખા દ્વારા કલા અને સૌંદર્યથી રસપાન કરાવતી પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોનું આખું દર્શન કરાવે છે આપણને. તો ચિત્રકળા શું છે? રંગ અને રેખા દ્વારા, જે આપણી એક કળા છે, રંગ અને રેખા દ્વારા સૌંદર્યથી રસપાન આપણને કરાવે છે. પ્રકૃતિના જેટલા જળ, જેટલા દાખલા તરીકે કહું, કોઈ તો એક ચિત્ર, અમુક તો એવા ચિત્રો હોય છે કે આપણે જે નજરની સામે આવે તો આપણે એને જોયા જ રાખીએ, આપણને આખું જીવન આખું એનું પ્રદર્શિત કરતું હોય છે. શું કરતું હોય? જે જળ છે આખું એને ચેતન્ય કરીને આખું આપણને નવું સ્વરૂપ આપણને આપે છે, એના શું કરાવે છે? આપણને દર્શન કરાવે છે. તો ચિત્રકળા છે આપણે કહીએ ભાઈ પ્રાચીન કળા છે કઈ રીતે, તો એની વાત કરીએ. 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળેલા, જેનો પુરાતત્વ વિભાગ દ્વારા શું કરવામાં આવતું? ઉત્ખનન કરવામાં આવતું. ઉત્ખનન કાર્યના સમયગાળા દરમિયાન જે હડપ્પીય સંસ્કૃતિ મળી ત્યાં અવશેષો મળ્યા, એમાં ભારતીય ચિત્રકળાના પુરાવા પણ એમાં જોવા મળે છે. કેટલા વર્ષ જૂની? 5000 વર્ષ જૂની આપણી શું જોવા મળે છે? ચિત્રકળા. પાષાણ યુગના આદિ માનવ જે છે એ શિકાર, પછી માનવીનો આખો સમૂહ, પશુ પક્ષીઓ ના આલેખો આપણને ચિત્રકળાના જે પાષાણ યુગ છે મિત્રો, એ પાષાણ યુગ ની અંદર જે આદિ માનવો છે એ તો એ શું કરતા? તો કે ગુફાથી ઘર સુધીની આખી એની જીવન યાત્રા હતી. તો જે એની જે ગુફાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણી જે આવનારી પેઢીઓને ક્યાંક એવો મેસેજ મળી શકે એના માટે આ ચિત્રકળાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો, ભાવિ પેઢી માટે ક્યાંક ને ક્યાંક માહિતી આપવા માટે. તો એમાં આદિ માનવો શું કરતા? શિકાર કરતા, એનું આખું ચિત્ર જોવા મળે છે. જે માનવીનો જે સમૂહ છે શિકાર કરતો એ પણ જોવા મળે છે. પશુ છે, પક્ષીઓ છે, એના આલેખો આપણને જોવા મળે છે. હડપ્પાના વ્યક્તિ માટીના વાસણો જે છે એમાં ફૂલ છોડ રેખાઓની ભાત કરવામાં આવતી. હડપ્પીય સંસ્કૃતિ છે તો હડપ્પીય સંસ્કૃતિના માનવીઓ શું કરતા? તો કે માટીના વાસણો બનાવતા. પહેલા ધાતુ ન હતી તો માટીનો જ ઉપયોગ વધારે થતો હતો, તો માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. તો જેટલી વસ્તુ બને એમાં ચિત્ર બનાવવામાં આવતા, એમાં અલગ અલગ પ્રકારની ભાત બનાવવામાં આવતી. કેમ આપણને કીધું? ફૂલ છે, છોડ છે, અલગ અલગ ભાતો બનાવવામાં આવે છે. આ રીતે હડપ્પીય સંસ્કૃતિ જે છે એના અવશેષો પણ આપણને મળી આવેલા છે. અજંતા એલોરાની જે ગુફા છે મહારાષ્ટ્ર રાજ્ય, અજંતા એલોરાની જે ગુફા છે ગુપ્તકાલીન સંસ્કૃતિ જે હતી એમાં પશુ પક્ષી વૃક્ષો ફૂલ માનવી નો આખો સમૂહ પછી જાતક કથાઓ આ બધું અજંતા અને ઇલોરાની જે ગુફાઓ જે જોવા મળે છે એમાં આખું નવું નિર્માણ જ આખું આપણને જે ક્યાંક ને ક્યાંક ગુપ્તકાલીન જે કળા છે એની આપણને માહિતી આખું જીવંત પ્રદર્શિત આપણને કરે છે. તો એમાં એક ગુફા નંબર 9 છે મિત્રો, એમાં બૌદ્ધ સાધુ જે છે એ બૌદ્ધ સાધુ જે આખો સમૂહ છે એ ક્યાં જઈ રહ્યા છે? તો કે સ્તૂપ પાસે જઈ રહ્યા છે. એ જે સ્તૂપ છે ઈ બૌદ્ધ સાધુનું શું છે? એક ધર્મ સ્થળ છે. તો ત્યાં જાય છે એવો આખો એક ચિત્ર પ્રદર્શિત થાય છે. પછી મધ્યપ્રદેશ છે, તો મધ્યપ્રદેશ એટલે મહારાષ્ટ્રની જમણી બાજુ જ તે, ત્યાં હાથી હરણના ચિત્રો જગવિખ્યાત તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો, મધ્યપ્રદેશની આપણે વાત કરતા હતા.
એમાં મધ્યપ્રદેશમાં હાથી અને હરણના ચિત્ર હતા. મધ્યપ્રદેશનું જે નરસિંહગઢ છે ત્યાં જે એવું આખું નરસિંહગઢની જે ગુફાઓ છે ત્યાં જે હરણની ખાલ છે આખી, એ જે હરણની ખાલોને સુકવતા હોય વ્યક્તિઓ માનવીઓ એવો આખું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવેલું છે. પછી અન્ય આ બધા ઉદાહરણો છે. રવિ વર્મા છે, રાજા રવિ વર્મા, એ દુષ્યંત ને જે રવિ વર્મા નું જે આખું પેન્ટિંગ છે એનું દુષ્યંત છે બરોબર, એને જોતી હોય એવું શકુંતલા નું આખું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવેલું છે. વિનય પીટિકમ તો છે બૌદ્ધ ધર્મનો ગ્રંથ જોવા મળે છે. એમાં જે વિનય પીટિકમ ગ્રંથની અંદર શાહી દિવાલો છે, રાજા મહારાજાઓની જેમ દિવાલો હતી એમાં શાહી દિવાલો જે છે એના ઉત્તમ નમૂનાના ચિત્રકલા સ્વરૂપે આપણને જોવા મળે છે. પછી વિષ્ણુ ધર્મની અંદર જે પુરાણ આપેલા છે, વિષ્ણુ ધર્મ પુરાણ, એમાં જે એક આખો અધ્યાય છે મિત્રો, એ આખો અધ્યાય જ કેવો છે, ચિત્ર સ્વરૂપે છે. એટલે જેનું નામ બીજું શું આપવામાં આવેલું છે, ચિત્ર સૂત્ર એનું નામ આપવામાં આવેલું છે. પછી ભારતની અંદર ક્યાંક ને ક્યાંક એવા પ્રસંગો આવતા હોય છે તો પ્રસંગોપાત ભારતીય લોકો જે છે એ શું બનાવતા હોય છે, સ્વસ્તિક કરતા હોય છે, કળશ બનાવતા હોય છે, ગણપતિ ની જે આખું ચિત્ર છે એ બનાવતા હોય છે, ઘર આંગણે રંગોળીઓ બનાવતા હોય છે. તો આ બધા અલગ અલગ પ્રકારના જે ચિત્રકલાના ઉત્તમ નમૂના તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આ છે ચિત્રકલા કે જે ભારતીય સંસ્કૃતિને આખું શું કરી રહ્યું છે, ઉજાગર કરી રહ્યું છે. કે જે પાષાણ યુગમાં જે વસ્તુઓ થઈ ગઈ છે તો એને એની માહિતી શેના આધારે આપણને મળે છે, ચિત્ર આધારિત જ મળે છે. હાલની અંદર પણ કોઈ પણ એવી ઘટના બનેલી હોય છે તો એવા પેન્ટિંગ છે, ચિત્રકાર છે, લોકો શું કરતા હોય છે, એને એક ક્યાંક ને ક્યાંક દિવાલોમાં બનાવતા હોય છે, લાકડામાં બનાવતા હોય છે, પછી અમુક એના પેપર જે આવે છે એની અંદર બનાવતા હોય છે. તો આના આધારે ભવિષ્યની જે પેઢી છે એને ક્યાંક ને ક્યાંક આપણી જે પેઢી છે એનો સંદેશ મળી રહે એના માટે ચિત્રકલા જે છે એ ખૂબ જ અગત્યનું એક સાધન તરીકે ઓળખવામાં આવે છે. હા, સ્થાપત્ય કલા તો છે જ તે, સ્થાપત્ય કલા પણ અગત્યની છે, એની સાથે સાથે ચિત્રકલા પણ અગત્યની જોવા મળે છે. હાલમાં પણ એટલા ઘણા બધા મહાન ચિત્રકારો જોવા મળે છે કે જે આપણે ચિત્ર જોઈએ છે, અમુક ચિત્ર તો મિત્રો એવા જોવા મળે છે કે જે આખા રહસ્યમય હોય છે, કે આપણને એ જોતા જ રહીએ એનું ક્યાંક ને ક્યાંક. અમુક પેન્ટિંગ એવા હોય છે આપણે ગમે એ બાજુ દિશામાં જઈએ તો આપણને એમ જ લાગે કે ઈ જે પેન્ટિંગ છે ને આપણને જોઈ રહ્યા હોય છે. એવી ઉત્તમ કળાઓ કેમાં જોવા મળે છે, ચિત્રકલાની અંદર જોવા મળે છે. તો મિત્રો આ હતું ચિત્રકળા. અસ્તુ.